હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાના છીએ અળદની એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીતે બની જેવી દાળ અને સાથે બાજરાના રોટલા તો કાઠિયાવાડી કિંચલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો દાળ અહીંયા લીધી છે તમે જોઈ શકો છો અડદની ફૂતરાવાળી એને સારી રીતે ધોઈ અને પાંચથી સાત સીટી વાગે ત્યાં સુધી આપણે કૂકરમાં રેવા દઈશું પછી એનો વઘાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એક કઢાઈની અંદર થોડું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું અહીંયા તેલ વધારે જરૂર નહીં પડે જેવું તેલ ગરમ થશે એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈને તેલમાં સારી રીતે પકાવી લઈશું જેવી રાય પાકી જાય એટલે આપણે લસણના ટુકડાઓ નાખી દઈશું લસણથી જે દાળ છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લસણ જેવું બ્રાઉન રંગનું થશે એટલે આપણે સાથે જીરું ઉમેરી દઈશું તો અડધી ચમચી જેટલું જીરું છે બધી વસ્તુ અહીંયા સારી રીતે પાકી ગઈ છે તો થોડી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું બધી વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે એક મોટી મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરી લીધું છે એને આ સમય ઉપર ઉમેરી દઈશું અને ટમેટાને સારી રીતે તેલમાં પકાવવાનું છે ટમેટો સારી રીતે પાકી જાય એના માટે આપણે ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું એટલે ટમેટો જલ્દી પાકી જશે ટમેટો પાકી જાય એટલે એક મરચી કટ કરી લીધી છે તીખી એને આપણે ઉમેરીશું એનાથી ટેસ્ટ સરસ આવે છે તો અહીંયા એક તીખી મરચી આપણે ઉમેરી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું એનાથી દાળનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે જો મરચી ના હોય તો તમે મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે અહીંયા બધા મસાલાઓ ઉમેરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર અહીંયા તમે લસણવાળી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું તો મસાલામાં મેં બે જ વસ્તુ લીધી છે ધાણાજીરું પાવડર અને લાલ મરચાંનો પાવડર બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે તો દાળ પણ બફાઈ ગઈ છે એને આ સમય ઉપર આપણે ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે દાળને સારી રીતે આપણે એમાં મિક્સ કરી લેવાની છે તો અહીંયા દાળ ઘટ છે એટલે આપણે થોડું પાણી ઉમેરી દઈશું તો જે કુકરની અંદર દાળ થોડી રહી ગઈ હતી એની અંદર જ પાણી ઉમેરી અને મિક્સ કરી દઈ કરી દીધું છે તો હવે આપણે ચમચા વડે આ રીતે મિક્સ કરી લઈશું એટલે દાળ છે એ થોડી ભાંગી જશે એટલે એ એ જે રસો છે ગ્રેવી છે એ ઘટ થઈ જશે અને ખાવામાં દાળ મજા આવે છે આ રીતની તો આ રીતે આપણે થોડી દાળને મેસ કરી લઈશું ખૂબ જ આસાનીથી અને સરળ રીતે આ દાળ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાસ કરીને બાજરાના રોટલા સાથે ખૂબ જ ભાવે છે તમે જો આ રીતે ના બનાવી હોય તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમે કઈ રીતે બનાવો છો એ પણ નીચે કમેન્ટ કરી મારી સાથે જરૂરથી શેર કરજો તો અહીંયા ધીમે ધીમે દાળ ઉકળવા લાગી છે તો અહીંયા આપણે કોથમરી ઉમેરી દઈશું તો દાળ જ્યારે ઉકળશે તો સાથે કોથમરીનો પણ સરસ ટેસ્ટ આવી જશે એટલા માટે મેં અહીંયા પહેલાં જ ઉમેરી દીધી છે હવે આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા દાળને આપણે મેસ કરી તો તમે જોઈ શકો છો થોડી ઘાટી લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે છે નહીં તો પાણી જેવી લાગે છે એટલા માટે આ રીતે મેસ કરીને આપણે ઉકળવા દઈશું તો અહીંયા દાળ સરસ રીતે ઉકળવા લાગી છે ઓલમોસ્ટ રેડી થવા જેવી છે તમે જોઈ શકો છો લીંબુ આપણે લાસ્ટમાં એમાં ઉમેરી દઈશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ તો અહીંયા આપણે થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા આપણે ગેસને બંધ કરી દેવાનો છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને દાળને સર્વ કરી લઈશું તો છે ને એકદમ ટેસ્ટી એવી અડદની દાળ અને સાથે બાજરાના રોટલા હોય તો ખૂબ જ ખાવાની મજા પડે છે તો અહીંયા સાથે ઘીવાળા બાજરાના રોટલા ખૂબ જ ટેસ્ટી લાગે છે દાળ સાથે તો કેવી લાગે આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી